હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. હું જયદીપ ને મારા યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. તો ચાલો આપણે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. સરસ મજાના ખેતરથી તમે જોઈ શકશો. આજે એકવાર ફરીથી બતાવીશ મારી દાગર, કે આપણે ફાઇનલી જે દાગરનું કામ મોસ્ટ ઓફ પતી ગયું છે. તો ચાલો આજુબાજુ સરસ મજાના વ્યૂ બતાવીશ ને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. આજે તમે જોઈ શકશો. તો વિડીયોને જરૂર લાઇક કરો. ઘણા બધા આપણે વિડીયો બનાવીએ, તમે વિઝિટ કરીને જોઈ શકશો. તો દોસ્તો, તમે સામે જોઈ રહ્યા છો કે અત્યારે વાગી રહ્યા છે 4, અને મોર તમે જોઈ શકશો. સરસ મજાની કળા કરી છે. આજુબાજુ તમે જોઈ શકશો સરસ મજાનો વ્યૂ, અને તમે કળા પણ તમે જોઈ શકશો. તો આજ મોર આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે વિડીયો જોઈ શકશો. ઘણા બધા વિડીયો બન્યા છે. તો એક આવું સીન છે મારા ગામડાથી. તો બન્યા રહેજો વિડીયોમાં. ઘણા બધા મોર છે મારી આજુબાજુ. તમે અવાજ પણ સાંભળી શકશો. અને વરસાદી વાતાવરણ બન્યું છે, પણ વરસાદ પડતો નથી. તો ચાલો, આજે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં, ત્યાં આગળ આપણે ડાગર રોપાઈ ગઈ છે મોસ્ટ ઓફ ફાઇનલી. તો ચાલો બતાવું. તો આવનારા ઘણા બધા વિડીયોમાં તમને આવો વસ્તુ ચોક્કસ જોવા મળશે. તેની માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયોને જરૂર લાઇક કરો. આવના વિડીયો તમને બનાવવાની કોશિશ કરી છે ઘણા બધા. તો તમે વિઝિટ કરીને જોઈ શકશો. તમે જોઈ શકશો કે આપણા ખેતરમાં આપણે આવી ગયા છે. તમે અત્યારે જોવા મળતી હશે સરસ મજાની મારી ડાગર, કે કઈ રીતે આપણે લગાવી છે એ પણ તમે જોઈ હશે અગલા બ્લોકમાં. તો તમે સરસ મને ડાગર તમે જોઈ શકશો કે આપણી ગુજરાતીમાં અમારે ચરોતરમાં, અને એકદમ દેશી ભાષામાં અમારે ચરોતરી ભાષામાં ડોગર તરીકે ઓળખીએ છીએ. તો તમે જોઈ શકશો મારા હવેથી હું વિડીયો બનાવવાની કોશિશ કરીશ મારી ચરોતર ભાષામાં, એકદમ દેશી ભાષામાં. તો તમે જોઈ શકશો કે સરસ એકદમ અફલાતૂન ડોગર તમે અત્યારે હું બતાવી રહ્યો છું. તમે જોઈ શકશો અને સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતો હશે. તો તમને આગળ પણ જોવા મળશે આની પ્રોસેસ આપણે શું કરીએ છીએ. તો આ ખેતરમાં એક વર્ષ પહેલાં આવ્યું હતું, જે હાર્વેસ્ટર આપણા ખેતરમાં આવ્યું હતું. તો તમે જૂનો બ્લોગ જોઈ શકશો અને આપણી ચેનલમાં અવેલેબલ છે. સામે પણ તમે જોઈ શકશો કે આમાં આપણે ખાતર પણ મેં નાખ્યું હતું. ખાતરનો આપણે જે વિડીયો હતો મેં નહોતો બનાવ્યો, કારણ કે હું ખુદ કેમેરામેન પોતે હોય છે આપણે. અને તમે જોઈ શકશો કે અત્યારે હું કાળું કંઈક નજારો મારા ખેતરથી બતાવું છું. જ્યારે ફ્રી હોય ત્યારે જ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. અવનવું તમને ચોક્કસ વસ્તુ હું તમને બતાવવાની કોશિશ કરું છું. ગામડાનું દેશી ફૂડ કે આપણે કઈ રીતે બનાવીએ છીએ, અને એ જ્યારે પણ શૂટ કરું છે ત્યારે તમે ચોક્કસ આપણી ચેનલ પર અવેલેબલ તમને જોવા મળી જશે. આ બાજુ જોઈ શકશો એ નાના નાના પક્ષીઓ અત્યારે તમને જોવા મળતા હશે. આ બાજુ તમે સરસ મજાનો વ્યૂ તમે અત્યારે બતાવી રહ્યો છો. તમે જોઈ શકશો અત્યારે વાગી રહ્યા છે 4 વાગ્યા છે સાંજના, અને મોર પણ તમને એકાર જોવા મળશે. તો એની માટે તમે બન્યા રહેજો. ઘણા બધા બ્લોગમાં તમને અવનવું વસ્તુ ચોક્કસ જોવા મળી જશે. તો એની માટે તમે મને સપોર્ટ કરો. એક નાનો યુટ્યુબર છું, પણ જો તમારો સાથ અને સપોર્ટ હોય તો અગર તમને ઘણું બધું જોવા મળશે. અને આજુબાજુ જે ગામડાનું એક્સપ્લોર કરવાનું હોય છે, જે પણ આયુર્વેદિક વસ્તુ આપણે વાપરીએ છીએ, અમુક લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આપણે આજુબાજુ ઘણું બધું એવું હોય છે જે આપણા જીવનમાં ઘણું બધું કામમાં લાગે છે, ઉપયોગી લાગે છે. તો એ પણ તમને ચોક્કસ એના માહિતી સાથે હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો આ તમે સરસ મજાનો વ્યૂ અત્યારે તમને બતાવી રહ્યો છું મારી ડાગર, તો અગર પણ તમને જોવા મળશે. તો મિત્રો, તમે જોઈ શકશો કે આ ઘરથી પાણી આવે છે આપણા બોરથી, એ ડાયરેક્ટ પાઇપ લાઇન નાખેલી છે. તમે જોઈ શકશો અત્યારે. તો ચાલો સામે પણ જઈએ આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો સરસ મજાની અત્યારે ડાગર તમને બતાવી રહ્યો છું, અને સરસ મજાનો વ્યૂ તમને જોવા મળતું હોય છે. સામે છે એક તો સાગર, જે બિલકુલ નજીક છે મારા ખેતરથી. તો સામે રિલાયન્સ પેટ્રોલપંપ છે. તો એ પણ હવે ચેન્જિંગ થઈ ગયો છે. રિલાયન્સ પેટ્રોલપંપ હવે જે નથી રહ્યો, ઇન્ડિયન ઓઇલ થઈ ગયો છે. તો તેનું નામ પણ ચેન્જ થઈ ગયું છે હવે. તો મારા ગામથી છે, જે મારા મકવા ગામમાં એકદમ બિલકુલ જે એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે, એ પણ તમને બતાવી રહ્યું છે અત્યારે. સામે આ બાજુ તમને અવાજ પણ સાંભળતું હશે અત્યારે. ઘણા બધા ત્યાંથી જઈ રહેલા સાધનો. તમે તો તમે જોઈ શકશો અત્યારે કે ડાકર જે આની જે સાઈઝ હોય છે, જે આપણે રોપવાની સાઈઝ હોય છે, એટલે માપ એનું હોય છે. તો તમે જોઈ શકો છો કેટલી છે. તો આની જેટલી સાઈઝ વધારે હોય છે એટલી સરસ મજાની ફૂટ પણ થાય છે. એ તમને ધીરે ધીરે બધું અગાડ જોવા મળશે.
તો તમે જોઈ શકશો સરસ મજાનો વ્યૂ. અને મિત્રો, જે આ ખેતરમાં આપણે જે આવે છે પાણી આપણા બોરનું જ આવે છે, અને વરસાદ પણ ખૂબ જરૂર છે, પણ હાલ વરસાદ પડી નહીં રહ્યો. કે તમે વાદળ પણ અત્યારે જોવા મળતા હશે, વાદળછાયું વાતાવરણ હશે, અને અત્યારે વાગી રહ્યા છે 4 વાગ્યા છે. તો કાંઈક આવું કંઈક સીન છે મારા ગામડાથી. તો બતાવવાનું તો ઘણું બધું છે, પણ તમારો સાથ અને સપોર્ટ તો ચોક્કસ અવનવું એક વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ. અમુક તો ક્લિપ કરી નાખું છું. અને સાથે સાથે મિત્રો, તમે અવાજ પણ સાંભળી શકશો મોરનો, કે આપણા બ્લોગમાં તમને મોરનો અવાજ વધારે જોવા મળતો છે, કારણ કે મોર ખૂબ જ છે. અને મારા બ્લોગમાં પણ તમે ઘણા બધા જોયા છે વિડીયો, કે હું મોરના ઘણા બધા આપણે બ્લોગ બનાવીએ છીએ, કારણ કે એ મોર આપણા ઘરે ખાવા માટે આવે છે. એ પણ તમને જોવા મળશે, હાથમાંથી ખાય છે. એક વર્ષ જૂનો પણ વિડીયો તમે જોઈ શકશો કે આપણે હાથમાંથી ખાય છે. ટૂંક સમયમાં એ પણ આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું, નવો બ્લોગ નવી શરૂઆતથી. દોસ્તો, મારી જોડે તમે જોઈ શકશો અત્યારે મોર છે. તો આ મોર બેઠું નથી, કારણ કે આ ખાવા માટે આવે છે. ચોમાસાની સિઝનમાં અવારનવાર જે એને ખાવાનું મળતું નથી, તો આ આપણા ઘરે ખાવા માટે આવે છે. તમે જોઈ શકશો કે આ કંઈક પાળેલો મોર નથી, અને આ પાલતું નથી, તો એ જંગલ વિસ્તાર ગયા. તમે ઘણા બધા આપણે અગર વિડીયો તમે જોયા છે, તો ફાઇનલ તમે જોઈ શકશો અત્યારે કે ફાઇનલી આ ખેતરમાં આવ્યું ટ્રેક્ટર. તો ટ્રેક્ટર પણ તમે જોયું હશે, આગલો બ્લોક તમે જોયો હશે, તેને ચોક્કસ ખબર હશે કે આપણે આમાં ડાગર રોપવાની હતી. તો ફાઇનલ ડાગર રોપીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકશો અત્યારે. અને સામે તમે જોઈ શકશો ધરવું હજુ થોડું ઘણું બાકી છે, એક ખેતર રોપવાનું બાકી છે. તો મોસ્ટ ઓફ કામ બધું જે ડાગરનું આપણે પતી ગયું છે, અને તમે જોઈ શકશો કે કઈ રીતે રોપવામાં આવે છે. અગર પણ આપણે વિડીયો બનાવ્યો છે, તમે જોઈ શકશો કે કઈ રીતે આપણે એની પ્રોસેસ કરીએ છીએ, અગર પણ તમને જોવા મળશે આની. અને એક વર્ષ પહેલાં પણ આપણે આમાં ડોગર રોપી હતી, તો એ તમે વિડીયો જોઈ શકશો કે આને કઈ રીતે આપણે કટિંગ કરી દીધું. સામે બીજું પણ ખેતર છે, એમાં પણ છે મિત્રો. આ ખેતર પણ તમે જોઈ શકશો અત્યારે કે આપણા ખેતરમાં પણ ડાગર રોપાઈ ગઈ છે. તો આ ખેતર પણ રોપાઈ ગઈ છે. મોસ્ટ ઓફ દરેક જે અત્યારે વરસાદની જરૂર છે, પણ વરસાદ પડતો નથી, મેં તમને અગર બતાવ્યું. તો ફાઇનલી તમે જોઈ શકશો આ ખેતરમાં પણ જે ડાગર રોપાઈ ગઈ છે. અને અમારે ચરોતરમાં, અમારા બાજુ, અમારા ગામમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ખેતી થાય છે. તેમનું આ એક તમે જોઈ શકશો કે આજે સરસ મજાના ડાગર તમને બતાવી રહ્યો છું. વગર પણ તમે ઘણા બધા વિડીયો આપણે જૂના જોઈ શકશો, એમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી આપણે ખેતી બતાવવાની કોશિશ કરી છે. તો તમે આપણી ચેનલ પર અવેલેબલ છે, તમે જોઈ શકશો.